હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે લઈને આવી છું મેથીના ભજીયા. ઘણાની ફરિયાદ હોય છે કે મેથીના ભજીયા ટેસ્ટમાં કડવા લાગે, તો તેની કડવાસ ઓછી કરવા આપણે કયું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરીશું? સાથે ભજીયા તળતી વખતે લાલ થઈ જાય છે તો આપણે કયું ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરીએ છીએ જેથી તે લાલ થઈ જાય છે? તો એ બધી જ ટિપ્સ અને ટ્રીકની સાથે રેસિપીની શરૂઆત કરીએ. અને ન્યાઝ હોમ કિચનની નવી નવી રેસિપીઓ જોવા માટે મારી ચેનલ પર નવા હો, સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો. રેસિપી ગમે તો લાઇક કરજો, શેર કરજો. મેથીના ભજીયા બનાવવા માટેના આપણા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ અહીંયા રેડી થઈ ગયા છે. એક એક કરીને બધા ઇન્ગ્રીડિયન્ટ્સ મિક્સ કરીને મેથીના ભજીયાનું બેટર રેડી કરી લઈએ. તો તેના માટે એક બાઉલ લીધો છે, તેની અંદર એક કપ જેટલો ચાળેલો ચણાનો લોટ લેવાનો છે. ચણાના લોટની અંદર આપણે મેથીની ભાજી એડ કરી દઈશું. સાથે આપણે અહીંયા પાલક પણ એડ કરી છે. પાલક એડ કરવાથી મેથીની ભાજીની જે કડવાસ હશે તે ઓછી થઈ જશે. આ મારી પહેલી ટિપ્સ હતી. સાથે આપણે તેની અંદર અજમો એડ કર્યો છે, હિંગ એડ કરી દઈશું, અધકચરા ક્રશ કરેલા ધાણા એડ કર્યા છે, સાથે આપણે સફેદ તલ એડ કરી દઈશું. હવે આપણે બધા મસાલાઓ તેની અંદર એડ કરી દીધા છે તો તેને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું પણ એડ કરી દઈએ અને ફરીથી તેને સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે આપણે ધીરે ધીરે પાણી એડ કરતા જઈશું અને બેટર રેડી કરી લઈશું. તો આ રીતે હું ધીરે ધીરે પાણી એડ કરતી જઈશ અને તેનું બેટર સરસ રીતે આપણે રેડી કરી લેવાનું છે. આ બેટર બનાવવા માટે મેં અડધો કપ જેટલા પાણીનો ઉપયોગ કર્યો છે. હવે હાથની મદદથી ધીરે ધીરે હું બેટરને હલાવતી જઈશ. તો આ રીતનું આપણું બેટર રેડી થાય ત્યાં સુધી સરસ રીતે હલકા હાથે આપણે તેને હલાવતા જઈશું. બાજુમાં આપણે તેલ પણ ગરમ કરી લઈશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે તેની અંદર ચપટી સોડા એડ કરી દઈશું અને તેની ઉપર અડધી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું. સાથે આપણે તેની અંદર થોડી કોથમીર પણ એડ કરી છે. હવે સરસ રીતે બેટરને રેડી કરી લઈએ તો આપણું બેટર સરસ રીતે રેડી થઈ ગયું છે. આપણું બેટર રેડી થઈ જાય, આપણું તેલ પણ સરસ રીતે ગરમ થઈ ગયું છે. ગેસનું ફ્લેમ સ્લો કરી દો અને એક એક કરીને આપણે બધા મેથીના ભજીયા આ રીતે તેની અંદર એડ કરતા જઈએ. જેટલા ભજીયા તેની અંદર રહેશે તેટલા ભજીયા આપણે તેની અંદર એડ કરતા જઈશું અને પછી એકદમ સ્લો ફ્લેમ પર તેને સરસ રીતે ફ્રાય કરી લઈશું. તમે જુઓ, એક બાજુના આપણા બધા ભજીયા સરસ રીતે ફ્રાય થઈ ગયા છે. બધા ભજીયા ફૂલીને ઉપર તરવા લાગ્યા છે. તો હવે આપણે તેને પલટાવી દઈશું અને બીજી બાજુથી સરસ રીતે ફ્રાય કરી લઈશું. ભજીયા તળતી વખતે તમે જોયું હશે રસોઈયાઓ કે બહાર જે ફરસાણની દુકાનવાળા હોય છે તે કડાઈની અંદર પાણી છાંટતા હોય છે. પાણી છાંટવાને લીધે ભજીયા થોડો સમય રહે તો સુકાઈ નથી જતા, એટલે આપણે તેની ઉપર પાણી છાંટી લઈશું જેથી આપણા ભજીયા બહાર જેવા જ થશે અને જલ્દીથી સુકાઈ પણ ના જાય. આ ભજીયામાં તમે જોયું હશે મેં બેટરની અંદર ખાંડનો ઉપયોગ કર્યો નથી. બધા લોકો ખાંડ એડ કરતા હોય છે. ખાંડ એડ કરવાથી ખાંડનું પાણી તેની અંદર છૂટે છે અને આપણા ભજીયા લાલ થઈ જાય છે. આ મારી બીજી ટિપ્સ હતી, એટલે ખાંડનો ઉપયોગ ના કરતા, ખાંડનો ઉપયોગ કર્યા વગર બનાવશો તો આપણા મેથીના ભજીયા લાલ નહીં થાય. તો તમે જુઓ, આપણા મેથીના ભજીયા સરસ રીતે ફ્રાય થઈ ગયા છે. બંને બાજુથી સરસ રીતે ફ્રાય થઈ જાય એટલે આપણે તેને પ્લેટમાં કાઢી લઈએ. તો આ રીતના એકવારના આપણા બધા મેથીના ભજીયા સરસ રીતે ફ્રાય થઈને રેડી થઈ ગયા છે. તો તમે બધી ટિપ્સ અને ટ્રીક ફોલો કરજો અને ચોક્કસથી મેથીના ભજીયાની રેસીપી ઘરે બનાવજો. આ રીતે બનાવશો તો મેથીના ભજીયા કડવા પણ ના લાગે, આપણા મેથીના ભજીયા તળતી વખતે લાલ પણ ના થાય અને આ રીતનું પાણી જો તમને ફાવે તો છાંટશો તો આપણા મેથીના ભજીયા સુકાઈ પણ ના જાય. તો ચલો મરચાં પણ ફ્રાય કરી લઈએ અને મેથીના ભજીયાને સર્વ કરી દઈએ. આ મેથીના ભજીયાને મેં આંબલીની ચટણી અને મરચાં સાથે સર્વ કર્યા છે. તમને જે રીતે ગમે એ રીતે તમે સર્વ કરી શકો છો. ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો, મારી ટિપ્સ ફોલો કરજો અને તમને મારી રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. અને ન્યાઝ હોમ કિચનની આવી નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશ આવી જ નવી નવી રેસીપીઓ સાથે.